નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કલ્પેશ પાણી મારા નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર પાંચ કર્મચારી વ્યવસ્થાની અંદર આજનો આપણો પ્રશ્ન છે ભરતીના પ્રાપ્તિસ્થાનોની અંદર આંતરિક પ્રાપ્તિસ્થાનો તો આંતરિક પ્રાપ્તિસ્થાનો કુલ છ છે જેના મુદ્દા આપણે અગાઉના લેક્ચરોમાં જોયા હતા અહીંયા જોઈએ તો પ્રથમ મુદ્દો બઢતી આપીને કર્મચારીની ભરતી આપીને કરી શકાય આ પદ્ધતિમાં એકમમાં નવી જગ્યા ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીઓનું કામ હોશિયારી પ્રમાણિકતા તથા વફાદારી જેવી બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે પોતાના જ કર્મચારીને ઉચ્ચ હોદ્દા ઉપર લેવાથી તેનો કાર્ય જુસ્સો અને વફાદારી વધે છે બઢતીના કારણે કર્મચારીઓનો પગાર હોદ્દો સત્તા અને જવાબદારીમાં વધારો થાય છે જેમ કે શુભલક્ષ્મી ની અંદર ચિરાગભાઈ જે અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષક તરીકે કાર્ય કરે છે પરંતુ આપણા ટ્રસ્ટી શ્રી એવા હીરપરા સાહેબને એમ લાગે છે કે ની જે કાર્ય કરવાની શૈલી અને વફાદારી સંસ્થા વચ્ચે ખૂબ વધારે છે એટલા માટે એનો હોદ્દો સુપરવાઇઝર તરીકે બઢતી આપેલી છે એમ કહી શકાય બીજું છે બદલી કરીને એકમના એક વિભાગમાં કર્મચારીઓની અછત હોય એટલે કે તંગી હોય તેવા સંજોગોમાં એકમના જ અન્ય વિભાગમાં જરૂર કરતા વધારે કર્મચારીઓ હોય ત્યારે વધારાના કર્મચારીઓની લાયકાત ધ્યાનમાં રાખી યોગ્ય જગ્યાએ બદલી કરી કર્મચારીઓની અછત દૂર કરી શકાય છે ત્રીજો મુદ્દો છે કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને એકમમાં ખાલી પડતી જગ્યાઓ ભરવા માટે વર્તમાન કર્મચારીઓને માહિતી આપવામાં આવે છે યોગ્ય લાયકાત ધરાવતા તેમના સગા કે સંબંધીઓની મિત્રોની ભલામણ કરવા જણાવવામાં આવે છે તેઓ પાસેથી અરજી મેળવી અને ભરતી કરવામાં આવે છે પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહય સહભાગી થવાની તક મળવાથી વર્તમાન કર્મચારીઓનો ઉત્સાહ અને ધગસ વધે છે અને તેઓ ગર્વની લાગણી અનુભવે છે ચોથું છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને ભૂતકાળમાં જે કર્મચારીઓ એકમમાં કામ કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાયા હોય તેમાંથી સંચાલકો અનુભવી જ્ઞાન ધરાવતા અને કાર્યદક્ષ કર્મચારીઓને પરત બોલાવી અને ભરતી કરી શકાય છે પાંચમો મુદ્દો છે બધતી સાથે બદલી કરીને આ પદ્ધતિમાં એકમના હાલના કર્મચારીઓને આ જ સંચાલન હેઠળ અન્ય સ્થળે ચાલતા કર્મચારીની કાર્યક્ષમતા વફાદારી અને અનુભવને ધ્યાનમાં રાખી બઢતી સાથે બદલી કરવામાં આવે છે દાખલા તરીકે શુભલક્ષ્મીની કોઈ એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં શુભલક્ષ્મી વનમાંથી શિક્ષક તરીકે કામ કરતા કોઈ કર્મચારીને શુભલક્ષ્મી ટુની અંદર કોઈ ઊંચી પદવી સુપરવાઇઝર કે પ્રિન્સિપાલની પોસ્ટ સાથે બદલી કરવામાં આવે અથવા બીજું ઉદાહરણ જોઈએ તો મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી સાથે બદલી કરવામાં આવે આથી કર્મચારીનો કાર્ય જુસ્સો અને ઉત્સાહ વધી જાય છે છઠ્ઠો અને છેલ્લો મુદ્દો છે પ્રતીક્ષા યાદી ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાતના મુજબના ઉમેદવારોની ભરતી કરી અને વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે જેને પ્રતીક્ષા યાદી એટલે કે આપણે વેઇટિંગ લિસ્ટ કહીએ છીએ આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડતી નથી પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે આજના આ વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત